નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની એક અપડેટ વિશે વાત કરવાના છીએ તો તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો આજના વિડીયોમાં આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના તેમાં આવેલ એક અપડેટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો એવામાં જો તમે પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી હોય તો આપના માટે એક ચેતવણી સમાન આ ન્યૂઝ છે ક્યાંક તમારા પીએમ કિસાનના હપ્તાની રિકવરી તો નહીં થાય ને તે માટેની સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો ચાલો હવે આપણે તેની માહિતી જોતા જઈએ તો ઘણા બધા ખેડૂતોને આ પ્રમાણેના મેસેજ મળ્યા છે કે આપ ઇન્કમ ટેક્સ ભરતા હોવાથી પીએમ કિસાન યોજનાના લાભાર્થી તરીકે પાત્રતા ધરાવતા નથી આથી યોજનાનો લાભ આપને મળવા પાત્ર નથી આપને પીએમ કિસાન યોજનામાં મેળવેલ નાણાંની રિકવરી એટલે કે પરત લેવાની કરવાની થાય છે એટલે કે આપને જે પીએમ કિસાન યોજનાના હપ્તાનો લાભ મળેલ છે તે નાણાં પરત લેવાના થાય છે જે તમારી બેંકમાંથી સીધા રિકવરી કરવામાં આવશે તો આ પ્રમાણેનો મેસેજ કે જે લોકો ઇન્કમ ટેક્સ ભરતા હોય તેવા ખેડૂતોને મળેલ છે તો આજે આપણે આગળ વાત કરીએ કે કેવા કેવા ખેડૂતોના આ હપ્તાની રિકવરી થઈ શકે છે તો ચાલો તેની વિગતો જોતા જઈએ તો આપણે જોઈએ કે આ પીએમ કિસાન યોજનાનો લાભ કોને મળી શકે નહીં તો તેમાં અશે સંસ્થાકીય જમીન ધારકો જેમ કે સહકારી મંડળી ટ્રસ્ટ આ વગેરે જે સંસ્થાકીય જમીન ધારકો છે તેઓ આ પીએમ કિસાન યોજના માટે લાયક ઠરેલ નથી એટલે કે તેઓને લાભ મળવાપાત્ર નથી ત્યાર પછી આપણે બમાં વાત કરીએ કે જમીન ધારક ખેડૂત કુટુંબમાંની કોઈ એક અથવા તો વધુ વ્યક્તિ કે જેઓ નીચેના પૈકી કોઈમાં સમાવેશ થતો હોય તેવા ખેડૂત કુટુંબને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી તો તેમાં ક્રમ નંબર એક જોઈએ કે વર્તમાન અને ભૂતપૂર્વ તમામ બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિ તો આવા વ્યક્તિઓ પીએમ કિસાન યોજના માટે યોગ્ય ઠરેલ નથી એટલે કે તેઓને આનો લાભ મળવાપાત્ર નથી ત્યાર પછી ક્રમ નંબર બે છે કે વર્તમાન અને ભૂતપૂર્વ મંત્રીશ્રી રાજ્યકક્ષાના મંત્રીશ્રી વર્તમાન અને ભૂતપૂર્વ લોકસભા રાજ્યસભા વિધાનસભાના સભ્યશ્રી વર્તમાન અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી તો આ લોકોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળવાપાત્ર નથી અને જો તેઓએ લાભ લીધેલ હશે તો ભવિષ્યમાં તેમના બેંક ખાતામાંથી પણ રિકવરી કરવામાં આવી શકે છે ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ ત્યાર પછી ક્રમ નંબર ત્રણ છે કે સેવારત અને નિવૃત્ત તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલય કચેરીઓ વિભાગો અને તેની ક્ષેત્રીય કચેરીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ જાહેર સાહસોના કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકની તમામ સ્વાયત્ત અને સંલગ્ન સંસ્થાઓના તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત મલ્ટીટાસ્કિંગ સ્ટાફ વર્ગ ચાર અને ગ્રુપ ડી સિવાયના તમામ અધિકારી કર્મચારીઓ કે જેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી એટલે કે ટાસ્કિંગ સ્ટાફ વર્ગ ચારના કર્મચારીઓ અને ગ્રુપ ડી સિવાયના જે તમામ કર્મચારીઓ છે કેન્દ્ર અને રાજ્ય સરકારના તે તમામ કર્મચારી અને અધિકારી કે જેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી પણ જો તેઓ લાભ લેતા હશે તો તેઓના બેંક ખાતામાંથી પણ રિકવરી કરવામાં આવી શકે છે ત્યાર પછી ક્રમ નંબર ચારમાં વાત કરીએ કે આગળ આપણે બનો એક અને બે મુદ્દા જે જોઈ ગયા તે પૈકીના તમામ વય નિવૃત્ત અથવા નિવૃત્ત પેન્શન ધારકો કે જેઓ પ્રતિમાસ દસ હજાર કે તેથી વધુ પેન્શન મેળવતા હોય તેવા કર્મચારીઓ પણ આ યોજનામાં લાભ મેળવી શકશે નહીં અને જો તેઓ લાભ લેતા હશે તો તેઓ પાસેથી પણ રિકવરી કરવામાં આવશે એટલે કે આમાં પણ મલ્ટિટાસ્કિંગ સ્ટાફ વર્ગ ચારના કર્મચારી અને ગ્રુપ ડી સિવાયના કર્મચારીઓની રિકવરી કરવામાં આવી શકે છે અને ક્રમ નંબર પાંચ છે કે છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમટેક્સ ચૂકવેલ કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડૉક્ટર એન્જિનિયર વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેક્ટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય ધરાવતા હોય તેઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી અને જો તેઓએ આ લાભ લીધેલ હશે તો તેઓના બેંક ખાતામાંથી પણ જે તેઓના હપ્તાની રિકવરી કરવામાં આવી શકે છે તો આમ પ્રોફેશનલ એટલે કે વ્યવસાયિકો જેવા કે ડોક્ટર એન્જિનિયર વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેક્ટ જો આવા ખેડૂતોએ પણ આ યોજનાનો લાભ લીધેલ હશે અને તેઓના ખાતામાં આ પીએમ કિસાન યોજનાના હપ્તા જમા થયેલ હશે તો તે તમામ હપ્તાની રિકવરી તેઓના બેંક ખાતામાંથી કરવામાં આવશે હવે આ ઉપરાંત આપણે જે આ પીએમ કિસાન યોજનાનો પરિપત્ર થયેલ તે જોઈએ તો મિત્રો આ પરિપત્ર છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ગુજરાત રાજ્યમાં અમલીકરણ બાબત જે તારીખ અગિયાર બે બે હજાર રોજ કરવામાં આવેલ હતો તો તેમાં એક મુદ્દો આપણે જોઈ લઈએ તો અહીંયા મુદ્દા નંબર બે આપણે જોવાનો છે કે રાજ્યમાં બે હેક્ટર સુધી ખેડાણ લાયક જમીન ધરાવનાર જમીન ખેડૂત કુટુંબને આ યોજનામાં લાભાર્થી તરીકે ગણાશે તો અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો ખેડૂત કુટુંબ લાભાર્થી તરીકે ગણાશે તેવી વાત થયેલ છે અને આ કુટુંબમાં કોનો સમાવેશ થાય છે તો તેની વિગત પણ આપણે જોઈ લઈએ તો મુદ્દા નંબર ત્રણ ત્રણમાં તેની વ્યાખ્યા કરવામાં આવેલ છે કે લાભાર્થી તરીકેની ગણતરી માટે જમીન ધારક ખેડૂત કુટુંબને ધ્યાને લેવાના રહેશે અને જમીન ધારક ખેડૂત કુટુંબ એટલે પતિ પત્ની અને સગીર બાળકો સગીર એટલે કે વર્ષથી ઓછી વયના જે તેમના પુત્ર પુત્રીઓ છે તેઓને એક કુટુંબ તરીકે ગણતરીમાં લેવાના રહેશે તો અહીંયા પતિ પત્ની અને સગીર બાળકોને એક કુટુંબ તરીકે ગણેલ છે અને પીએમ કિસાન યોજનાનો લાભ એ ખેડૂત કુટુંબને આપવા પાત્ર હોય જો આ કુટુંબની વ્યાખ્યામાં આવતા હોય અને બે વ્યક્તિએ ફોર્મ ભરેલું હોય એટલે કે પતિ અને પત્ની બંને જમીનમાં નામ ધરાવતા હોય અને બંનેના નામે ફોર્મ ભરેલું હશે તો તે પૈકીના કોઈ પણ એકમાંથી પણ રિકવરી થઈ શકે છે તો આમ મિત્રો આ યોજનાનો લાભ જે અયોગ્ય રીતે લીધેલ હશે તેવા ખેડૂતોનું રિકવરી આવી શકે છે તો તેના માટે ખાસ ધ્યાન રાખવા વિનંતી જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ